श्रुति ने पण तमे लई जाओ। बिचारी ने खबर नहीं केटली भूख लागी हशे। जाने मम्मा। ना विजय, जो तमे बन्ने अहींया रहो तो अमने घरे जवानु मन केवी रीते थाय? अमे पण अहींया ज रहीशुं। सारू ठीक छे, तो तमारी मर्जी। श्रुति, श्रुति, ये बेना तू ही जाइस। बोला ગોડી નું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ છે કે હું આવી નેગેટિવ સિચ્યુએશન માં પોઝિટિવ વાતો કેવી રીતે કરી શકે છે? આ બેના મામા, તમે ચૂપ રહેશો થોડી વાર? મમ્મી, ભાઈને આપણે થોડી વાર માટે બીજી વાતમાં બિઝી કરી દઈએ તો ડેડનો શ્વાસ રોકવામાં તકલીફ નહીં પડે। પ્લાન શું છે? મેં ગુંડાઓને કહી દીધું છે, એ આવી જશે, એ જ બધું સંભાળશે। તું જ છે મારી વાલી દીકરી। આની અંદર તારા બધા ગુણ છે બેના। હવે મને શાંતિ થઈ, કલે જામ ટાઢક વળી। થેન્ક યુ ભગવાન, આપણને આટલા હેરાન ચમ કરી રહ્યા છે બેના। સૂર્યનો શ્વાસ આપો આપ બંધ થઈ જાય તો આપણને કોઈ કરવાની જરૂરત જ ના રહે ને બેના। આ પાપી હાથથી હજુ એક ના એક મોણાને કેટલી વાર મારવાનો આપણે? મુ નહીં, આ બંને હતા। આ માં દીકરી એટલે કે મારી બેના ને મારી બોડી છે એવું કહેતો તો બસ। મેડમ, મિનિસ્ટરજી ક્યાં છે? અને વિજયજી? હું નહીં, વિજય નહીં, એ ત્યાં બેઠો છે। થેન્ક યુ। પોલીસ વાળાને જોઈને તો મારા હાજા ગગડી ગયા। હવે આ રીતે ડર મત જીવવાનું બેના? બેના, આ તારો ધણી ભોનમાં તો નહીં આવી જો મારી બેના? થોડી વાર ચૂપ રહીશ તું? આવી વાતો કરીને તું મને ટેન્શન કેમ આપે છે? એવું કોઈ જ નહીં મારી બેના। પોલીસ વાળા જો મિલિટરી વાળા જેમ આખી ફોજ લઈને આવી ગયા છે તો પછી બીક તો લાગે જ ને। ચલો આપણે ત્યાં જઈને જોઈએ। I can understand. મિનિસ્ટર જી ક્યાં છે? એમને હજુ ભાન નથી આવ્યું, જીવને જોખમ નથી, ડોક્ટર એવું કહી રહ્યા છે। અરે આ શું છે બેટા, આટલી બધી પોલીસ અહીંયા શું કરે છે? મમ્મા, પપ્પા પર જાનલેવા હુમલો થયો છે ને, પપ્પા જીવે છે એ બધાને ખબર પડી જશે, પછી હત્યારા ફરીવાર અટેક કરશે, એટલે જ પપ્પાની સેફટી માટે મેં એમને અહીં બોલાવ્યા છે।
અમે તો ક્યારના આવી ગયા હતા સર, બસ તમને ખબર નહોતી. ઓપરેશન વખતે તમે ડિસ્ટર્બ ના થાઓ એટલે મેં બધાને રોકી રાખ્યા હતા. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. અરે મેં જે ઇન્ફોર્મેશન આપી છે. મિસ્ટર વિજયજી, મારે તમારી સાથે થોડી પર્સનલ વાત કરવી છે. તમે ચલો મારી સાથે. હા ચાલો. વિજયના કહેવા પર પોલીસ અહીંયા આવી છે. આ તો થવાનું જ હતું. એ ન બોલાવત તો પણ મિનિસ્ટર છે એટલે પોલીસ તો અહીંયા આવી જ જાત. હવે એ લોકો વિજય સાથે કોઈ ઇન્ફોર્મેશન શેર કરી રહ્યા છે. એ લોકો અંદર અંદર શું વાત કરી રહ્યા છે એ તો હવે ભગવાન જ જાણે. ત્યાં શ્રુતિના કિડનેપિંગ વિશે વાત થઈ જશે. અલે બેના, એ અમારો ફોને યુઝ કર્યો તો અમારી બેના. તમે બંને માં દીકરી ભેગા થઈને મને બલીનો બકરો ના બનાવતા પ્લીઝ. ભૈલા, તે બીજો નંબર યુઝ કર્યો હતો ને, જો એ નંબર ચોરી થઈ ગયો છે, વી કમ્પ્લેન કરી દે. શ્રુતિ, તે તારો નંબર યુઝ કર્યો હતો? મેં તો ખાલી બે જ વાર ડેડને કોલ કર્યો હતો. અચ્છા, એ વાત આપણે ગમે તે રીતે મેનેજ કરવી પડશે. થોડી વાર પહેલા જીજુના ઘા પર ઘા કરીને આપણે કેટલું સારું કામ કર્યું છે, નહીં ને? હા, અત્યારે તો આપણે ડરવાની કોઈ જરૂર નથી. મારો આઈડિયા હતો. મેડમ, અહીં શ્રુતિ કોણ છે? હું છું. ચલો મેડમ, તમને અંદર બોલાવી રહ્યા છે. શું વાત છે? તમને જાતે જ સમજાઈ જશે. હા, ઉભા રહો સર, હું પણ આવું છું. ના મેડમ, ખાલી અમને જ બોલાવી રહ્યા છે. ચલો મેડમ. જુઓ મેડમ, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અમારે ખાલી થોડી પૂછપરછ કરવી છે. ત્યાં જે કંઈ પણ થયું તમે જરા ડિટેલમાં કહી શકશો? શ્રુતિ જે છે કહી દે એટલે આપણે પપ્પા પર હુમલો કરવાવાળાને શોધી શકીએ અને ફટાફટ સજા અપાવીએ. પ્લીઝ મેડમ, બોલો. મને કઈ સરખું યાદ નથી. પરમ દિવસે મંદિરે ગઈ ત્યારે બે ગુંડા જબરજસ્તી ઉઠાવી ગયા. ઓકે, એમનો અવાજ તો તમે ઓળખી શકશો ને? એમને જોઈને તમે ઓળખી તો શકશો ને? એ ગુંડાઓ વિશે કંઈ કહો મેડમ, એમણે તમને કેમ કિડનેપ કર્યા એ તો તમને કહ્યું હશે ને? તમે ત્યાં હતા ત્યારે કિડનેપિંગ પાછળ કોણ હોઈ શકે એનો કોઈ અંદાજો ખરો તમને? મેડમ પ્લીઝ, તમારે અત્યારે કહેવું જ પડશે. શ્રુતિ બોલ ને બેટા, ગભરાઈશ નહીં. ત્યાં શું થયું તું બોલ, હું તારી સાથે છું. જુઓ મેડમ, તમે એ લોકો વિશે જાણકારી આપશો તો એમને શોધવામાં થોડી સરળતા રહેશે. એ લોકો કઈ ભાષામાં વાત કરતા હતા? એમની બોડી લેંગ્વેજ કેવી હતી? એમને ક્યારેક કોઈનું નામ લેતા તમે સાંભળ્યા છે? બોલ શ્રુતિ, પપ્પા પર આ હુમલો કોણે કર્યો હતો? પ્લીઝ બોલ ને. I
અરે હવે હું શું કહું, ખોટું બોલવામાં અત્યારે જીભ પણ સાથ નથી આપતી, બહુ જ ટેન્શન થાય છે.